આઝાદીના 75મા વર્ષમાં અનમોલ અવસર નિમિત્તે 13-15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર શહેરે તિરંગો ઓઢી લીધો હતો. સર્વત્ર લાગેલા તિરંગાથી શહેર દેશભક્તિમાં રંગે રંગાઈ ગયું હતું. વડોદરા શહેરમાં રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શહેર પોલીસ તંત્ર તેમજ યુવા વર્ગ દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. વડોદરા શહેરના માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમ અને રાષ્ટ્રગીતોથી ગુંજી ઉઠ્યા હતા. આઝાદીના 75મા વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 13 ઓગસ્ટથી તારીખ 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા લાગે તે માટે અપીલ કરી હતી. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી આ અપીલને લોકોએ આવકારી લીધી હતી અને આજથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લોકોએ પોતાની ઘરની બહાર સન્માનપૂર્વક તિરંગા લગાવી દીધા હતા. તે જ રીતે સોસાયટીઓ, પોળો, મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સરકારી અર્ધ સરકારી કચેરી ઉપર પણ તિરંગા લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના માંડવી સહિત 4 દરવાજા, કોર્પોરેશન કચેરી, કલેક્ટર કચેરી, દાંડિયા બજાર બ્રિજ, મંદિર સહિત ઐતિહાસિક ઇમારતોને ભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. સાંજે સમગ્ર શહેર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે. આજથી 3 દિવસ ઉજવનારા આઝાદીના અમૃત મહોત્સવમાં સમગ્ર શહેર દેશભક્તિમાં રંગાઈ ગયું હતું. સમગ્ર શહેરના લોકો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં તરબતર થઈ ગયા છે. આઝાદીનો અમૃત મહોત્સવનું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું એક આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રભક્તિની ભાવના વધુ દ્રઢ બને અને જે દેશ માટે શહીદ થયા છે, જેના કારણે આપણને આઝાદી મળી છે, એવા બલિદાની, એવા ત્યાગ તપશ્ચર્યાના પ્રેમી જે દેશપ્રેમીઓ હતા એમને પણ માન સન્માન આપવા માટે હર ઘર તિરંગા અભિયાન આપવામાં આવ્યું છે. અને એના જ ભાગરૂપે પોલીસ કમિશનરની ટીમ દ્વારા પણ આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરશ્રીને અભિનંદન પણ આપું છું. એની સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે આહ્વાન કરવામાં આવ્યું છે કે તારીખ 13 થી લઈને 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર તિરંગો લાગે, દરેક પ્રિમાઇસિસ પર તિરંગો લાગે, એ અભિયાનની અંદર સૌ મોટી સંખ્યામાં જોડાય, એ જ આજના દિવસની અભ્યર્થના.